કેમ છો મિત્રો પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આલુ પરાઠા બનાવીશું અને આલુ પરાઠામાંથી જ આપણે આલુ પરાઠા પીઝા બનાવીશું જેવા હોટલ કે પછી ઢાબા પર મળે છે તેવા જ ફૂલેલા અને સોફ્ટ જરા પણ ફિલિંગ બહાર નહીં આવે એવા પહેલાં તો આપણે આલુ પરાઠા બનાવીશું અને એ જ આલુ પરાઠામાંથી આપણે પીઝા બનાવીશું તો છે નહીં ફ્રેન્ડ્સ એકદમ ટુ ઇન વન રેસીપી તમે આ રેસીપી એકવાર ઘરમાં બનાવશો ને તો હોટલ કે પછી ઢાબા પર જવાનું ભૂલી જશો તો ચાલો પછી આલુ પરાઠા પિઝા બનાવવાનું શરૂ કરીએ અહીં પીઝાને બેક કરવા માટે અવન ઓટીજી કે પછી કઢાઈનો પણ ઉપયોગ નથી કરવાનો એકદમ નવી રીતે જ આપણે પીઝાને બેક કરવાના છે જે તમે આગળ જોઈ શકશો તો ચાલો પછી શરૂ કરીએ તો સૌપ્રથમ તો આપણે એક વાડકી મેદો લેવાનો અને બે વાડકી ઘઉંનો લોટ લેવાનો છે બેથી ત્રણ ચમચી એમાં બેસન લેવાનું અને આ બધા ત્રણેય લોટને આપણે ચાળી અને પછી જ લેવાના છે પછી એમાં એક ચોથાઈ ચમચી મીઠું એક મોટી ચમચી તેલ અને એક ચોથાઈ ચમચી બેકિંગ સોડા બે ચપટી જેટલો બેકિંગ પાવડર નાખી થોડો અજમો હાથ વડે ક્રશ કરી અને નાખવાનો છે પછી થોડું થોડું કરી અને પાણી નાખીને લોટ બાંધી લેવાનો આ લોટને તમારે જેવો રોટલી બનાવવા માટે બાંધો એવો જ બાંધી લેવાનો છે લોટને ઢાંકીને રેસ્ટ પર રાખો પછી પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છોલી અને છીણી લેવા અને તેને એક મોટા બાસણમાં કાઢી લેવા પછી એમાં આપણે મસાલા કરીશું તો બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવી એક ચમચી એમાં લીલા મરચાં સમારેલા નાખવાના એક ચમચી ધાણા જીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર અડધો ચમચી એમાં લાલ મરચું પાવડર નાખવાનું એક ચોથાઈ ચમચી જેટલો એમાં ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધો ચમચી ચાટ મસાલો એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધો ચમચી આમચૂર પાવડર અને એક ચોથાઈ ચમચી કાળી મરીનો પાવડર નાખવાનો છે થોડી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરી અને પછી નાખવાની થોડા સમારેલા લીલા ધાણા નાખી દેવાના એમાં પછી ચપટી જેટલી હિંગ નાખી અને આ બધી વસ્તુઓને હાથ વડે સરસ એવું મિક્સ કરી લેવાનું તો તૈયાર છે આપણું આલુ પરાઠા માટેનું સ્ટફિંગ એમાંથી આપણે લીંબુ સાઇઝના નાના નાના ગોળાવાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમે તો આ રેસીપીને લાઈક કરી કોમેન્ટ જરૂરથી કરજો જેથી મને મોટિવેશન મળતું રહે અને હું આવી જ નવી નવી રેસીપી તમારા માટે લાવતી રહું તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લેવાના અને જે રીતે આપણે આલુ સ્ટફિંગના બોલ બનાવ્યા છે એવી જ રીતે આપણે ઘઉના લોટના પણ બોલ્સ બનાવી લેવાના છે તો ચાલો આપણે બંને રીતના બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા હવે આપણે ઘઉંના લોટનો એક બોલ્સ લેવાનો એને આવી રીતે હાથથી ચપટો કરી અને આલુનો બોલ્સ મૂકી દેવાનો પછી આવી રીતે પોટલી વાળી અને આપણે એમાં સ્ટફિંગ ભરી દેવાનું તો આ પોટલીનું તમે આ રીતે ઉપરનો ભાગ છે એ તોડી પણ શકો છો અને આવી રીતે દબાવીને પણ લઈ શકો છો હવે આપણે જેટલું બને એટલું આને હાથથી જ પહોળું કરવાનું આવી રીતે આ જુઓ જેટલું હાથથી પોળું કરશો એટલો જ તમારો પરાઠો છે એ સરસ બનશે તો આવી રીતે જેટલો થાય એટલો કરી અને પછી થોડું એને વેલણથી પણ વણી લેવાનું તો તમે જોઈ શકો છો કે જરા પણ આપણો જે પરાઠો છે એ ફાટ્યો નથી અને એમાંથી સ્ટફિંગ જરા પણ બહાર આવ્યું નથી તો ચાલો આપણો આલુનો પરાઠો તો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને શેકી લઈએ અહીં આપણે તવાને થોડો ગરમ કરી લીધો છે એના ઉપર પરાઠાને મૂકી દઈશું એક બાજુ એને થોડો ચડવા દેવાનો પછી એને પલટાવી અને ઉપરથી ઘી બટર કે તેલ તમે જેમાં પણ આને શેકવા માગતા હોય એ નાખી દેવાનું મેં અહીં બટરનો ઉપયોગ કર્યો છે જેવો એક બાજુ ચડી જાય એવો બીજી બાજુ એને પલટાવી અને ફરીથી ઉપરથી બટર નાખી અને પરાઠાને આપણે શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ જરા પણ એમાંથી સ્ટફિંગ બહાર નથી આવી અને એકદમ ફૂલેલો ફૂલેલો આપણો આલુનો પરાઠો બની અને તૈયાર થઈ ગયો છે આવો પરાઠો તમે હોટલમાં પણ નહીં જોયો હોય તો એકવાર આ રીતે આલુ પરાઠાને ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો બધા જ આલુ પરાઠાને આપણે આવી રીતે બનાવી લેવાના છે હવે બનાવશું પીઝા માટેનો આલુ પરાઠો જે બાજુ આપણે પરાઠાને બંધ કર્યો તો એ બાજુ આપણે પહેલાં આ નાખી દઈશું તવામાં અને એને થોડો ચડવી લેવાનું પછી આ પરાઠાને આપણે પલટાવી દેવાનું છે અને તરત જ ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દેવાની કેમ કે આ પરાઠો આપણે જ્યારે એને પીઝા બનાવી અને બેક કરીશું ત્યારે સરસ એવો ચડી જશે તો આપણે એક જ બાજુ એને ચડવવાનું છે હવે આપણે પીઝાનું તૈયારી કરી લઈએ તો થાળીમાં થોડો મેંદો નાખી ઉપરથી સિલ્વર ફોઈલ નાખી દઈશું આવી રીતે જો તમારી પાસે સિલ્વર ફોઈલ ના હોય તો તમે એમાં બટર પેપર કે પછી એમને મેદાને થોડો વધારે લઈ અને પછી પણ લઈ શકો છો હવે ટોપિંગ કરતાં પહેલાં આપણે તવા ઉપર મીઠું ફેલાવી અને એને ગરમ થવા માટે મૂકી દઈશું તો આ આપણે જેટલું ટોપિંગ કરીશું એટલી વારમાં આ મીઠું પણ સરસ એવું ગરમ થઈ અને તૈયાર થઈ જશે તો હવે પીઝાનું ટોપિંગ કરતાં પહેલાં એને આવી રીતે કાણા પાડી લેવાના જેથી પરાઠો છે એ ફૂલે નહીં પછી એમાં પીઝા સોસ લગાવી અને પીઝા સોસને સરસ એવો ફેલાવી દેવાનું પછી એમાં બધા પીઝાના મસાલા નાખવાના જેમ કે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ નાખી અને પછી એની ઉપર ચીઝ નાખવાનું છે તો ચીઝ આમાં આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ આમાં ચીઝ તમે તમારા પ્રમાણમાં વધતા ઓછી નાખી શકો છો પણ આપણે બજારમાં મળે છે જેઓ માર્ગરેટા પીઝા એવી રીતે બનાવવાના છીએ મેં અહીં ચીઝ વધારે પ્રમાણમાં નાખ્યું છે ઉપરથી પણ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પીઝા સીઝનિંગવાળા મસાલા નાખી અને બનાવી લેવાનો તમે શાકભાજી નાખવા માગતા હોય તો શાકભાજી પણ આમાં નાખી શકો છો તો ચાલો આપણે ટોપિંગ કરી લીધું હવે આપણું જે મીઠું હતું તવા પર રાખેલું એ પણ સરસ એવું ગરમ થઈ અને તૈયાર થઈ ગયું છે તો આ પ્લેટને આપણે એની ઉપર રાખી દેવાની અને એને ઢાંકણથી બંધ કરી અને પછી મૂકવાનું છે અને એને આપણે વીસથી પચીસ મિનિટ સુધી બેક થવા માટે પીઝાને રાખી દેવાનું તો પહેલાંથી આવી રીતે ઓવનની જેમ આપણે આ મીઠું ગરમ કરી લઈશું ને તો પીઝા આપણો જલ્દીથી ચડી જશે અને સરસ એવું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો પીઝા બનીને તૈયાર થઈ ગયો છે જેવો ઓવન કે ઓટીજીમાં બને છે એવો જ આ પીઝા આપણો બેક થયો છે તો તમારી પાસે અવન કે ઓટીજી ના હોય તો તમે આવી રીતે પિઝાને બનાવી અને ખાઈ શકો છો આ હું તમને આ થોડું પલટાવીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો કે આપણો જે પિઝા છે એ પાછળથી પણ સરસ એવો બેક થાય છે અને આલુની સ્ટફિંગ પણ જરા પણ બહાર નથી આવી તો સરસ એવો આપણો આલુ પરાઠા પિઝા બની અને તૈયાર છે તો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત રેસીપી છે તમે એકવાર આ રેસીપીને ટ્રાય કરી જોજો તમને આ ખૂબ જ ભાવશે અને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો ફ્રેન્ડ્સ તો મળીએ પછી આવી જ એક નવી રેસીપીની સાથે આવજો